હાલ પેટ્રોલ પંપ પર ડીઝલ ઓછું આપતા હોવાનું કહીને વાહન ચાલકોએ હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મામલેને થાળે પાડ્યો હતો. સુરતના પેટ્રોલ પર આવેલ રિલાયન્સ કંપનીના પેટ્રોલ પંપ પર સવારે વાહન ચાલકોએ હોબાળો મચાવ્યો હતો. ડીઝલ ઓછું અપાતું હોવાનું કહીને વાહન ચાલકોએ હોબાળો મચાવતા મામલો તંગ બન્યો હતો. તો બીજી તરફ બનાવની જાણ થતા જ તાત્કાલિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને મામલાને થાળે પાડ્યો હતો. ગુગલ પ્રમાણે મેં ગાડીમાં ડીઝલ 49.10 પુરાવ્યું, છતાં મારી ગાડીની ટાંકી ખાલી છે અને અગાઉ મારી ગાડીમાં ડીઝલ હતું, છતાં આ લોકો અત્યારે આ કોરોનાની પોઝિશનમાં લોકોને ડીઝલ ઓછું આપી અને પૈસા કમાવાના ધંધા કરે છે. આ રિલાયન્સ કંપની અત્યારે આ ડીઝલ પંપવાળા કઈ જગ્યાએ પંપ આવ્યું છે? પણ વેડ રોડ ઉપર અખંડન કોલેજની સામે. તમે આ બાબતે પેટ્રોલના સંચાલકને રજૂઆત કરી તો શું કીધું તમને? અગાઉ પણ આ વખતે એક એવો કિસ્સો બની ગયેલો છે, છતાં કોઈ એક્શન એવી લેવામાં આવી નથી. મારી એવી રજૂઆત છે કે લોકોને રાહત થાય અથવા તો ડીઝલ પૂરતા પ્રમાણમાં કે પેટ્રોલ પૂરતા પ્રમાણમાં આવા સંજોગોમાં મળે એવી મારી સરકારને નમ્ર વિનંતી છે. પેટ્રોલ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ ડીઝલ ઓછું અપાતું હોવાનું કહીને હોબાળો મચાવતા લોકટોળું પણ ભેગું થઈ ગયું હતું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.